તો મિત્રો જે ડાર્વિનનો ઉત્ક્રાંતિ વાદ આપણે જોયો, લેમાર્કનો ઉપાર્જિત વારસાનો સિદ્ધાંત જોયો, હવે આ બંને સિદ્ધાંતને અનુલક્ષીને આપણે એક એક્ઝામ્પલ સમજવાનું છે. તો આ એક્ઝામ્પલ્સ છે જીરાફની ડોકનો, જીરાફની ડોકનું એક્ઝામ્પલ. હવે આજે લાંબી ડોકવાળા જીરાફ કેવી રીતે ઉદ્વિકાસ પામ્યા એની ચર્ચા કરવાની છે. હવે જો લેમાર્કનો જે વાત છે ને, એ આપણને એવું કહે છે કે જીરાફને ખોરાક મેળવવા માટે વૃક્ષ કે જે વધુ ઊંચાઈવાળા હતા તેથી જીરાફ પર્ણ અથવા તો ખોરાક ન મેળવી શક્યા. તો જીરાફને ખોરાક મેળવવા માટે પોતાની, આનો જે વાત છે ને કે દરેક સજીવની અંદર આંતરિક શક્તિ છુપાયેલી હોય છે અને આ આંતરિક શક્તિના ઉપયોગ થકી તે પોતાની ઈચ્છા મુજબ વર્તી શકે. તો આ જીરાફ પોતાની ઈચ્છા મુજબ ગરદનની લંબાઈમાં વધારો કરીને ખોરાક મેળવે છે અને તેથી હવે જે જીરાફ જોવા મળે છે તે બધા લાંબી ગરદન ખોરાક નતો મળતો તો પોતે એને એવું વિચાર્યું કે હું ગરદન લાંબી કરી દઉં જેથી ખોરાક મળે. હવે ડાર્વિને શું કીધું કે જીરાફની ડોક જે છે એ લાંબી થાય એની પાછળનું કારણ શું છે? તો ડાર્વિનનો જે વાત છે ને એના મત મુજબ આવું હતું કે પહેલેથી જ લાંબી અને ટૂંકી ગરદનવાળા જીરાફ હાજર હતા. પહેલેથી જ લાંબી અને ટૂંકી ગરદનવાળા જીરાફ હાજર હતા. હવે ડાર્વિનના મત મુજબ શું થયું કે ટૂંકી ગરદનવાળા જીરાફ ખોરાક ન મેળવી શક્યા. એટલે બીજા અંશે જો હું ચર્ચા કરું ને તો તેઓ અનુકૂલન ન પામી શક્યા, તેથી તેઓ મૃત્યુ પામ્યા. જ્યારે લાંબી ડોકવાળા જીરાફ કે જેઓ ખોરાક મેળવી શક્યા તેઓ ટકી ગયા. એટલે ડાર્વિનનો વાદ અથવા તો ડાર્વિનના મત મુજબ વાત એવી છે કે પહેલેથી જ ટૂંકી અને લાંબી ગરદનવાળા જીરાફ હાજર હતા. ટૂંકી ગરદનવાળા જીરાફ છે તે ખોરાક ન મેળવી શક્યા, તેથી તેઓ કાળક્રમે મૃત્યુ પામી અને લુપ્ત થયા. જ્યારે લાંબી ગરદનવાળા જીરાફ જે છે તેઓ ખોરાક મેળવી શક્યા, તેથી તેઓ ટકી ગયા. તો મિત્રો આ એક જ એક્ઝામ્પલ્સ લેમાર્ક અને ડાર્વિન જે છે આ બંનેના મત મુજબ અલગ અલગ રીતે રજૂ થાય છે. હવે તમે કહેશો કે સાહેબ સાચી વાત છે, તો આમાં સાચું કોને ગણું? તો મિત્રો જે વારે વારે હું તમને કહું છું કે જો ટુ ધ પોઈન્ટ આણ્વીય લેવલે મોલેક્યુલર લેવલે આપણે જો જઈએ તો આની પાછળનું કારણ જનીનોમાં આવતા ચેન્જીસ છે. અથવા તો હું એમ સમજાવી શકું કે જીરાફના પૂર્વજો જે છે એની અંદર કોઈ પર્યાવરણીય પરિબળો ના લીધે
કોઈ આદતના લીધે એટલે એની આદત પર્યાવરણીય પરિબળોના લીધે જોઈએ એટલે કે પર્યાવરણીય પરિબળોના લીધે જમીનોમાં ચેન્જીસ થતા તેની ગરદન લાંબી થઈ આ સૌથી સમજી શકાય એવું પ્યોર સાયન્ટિફિક બાબત છે। ચાલો તો આ વાત થઈ જીરાફના એક્ઝામ્પલ્સ ની કે બંનેના પોઈન્ટ ઓફ વ્યૂ જે છે તે અલગ અલગ છે। હવે આગળ ત્રીજો એક વાત આપણે જોઈએ જેને આપણે વિકૃતિમાં વાત કહીશું। તો ત્રીજો જે વાત છે ઉદ્વિકાસનો તે છે વિકૃતિવાદ જે હ્યુગો ધ ગ્રીસ નામના વૈજ્ઞાનિકે આપ્યો। હ્યુગો ધ ગ્રીસ નો વિકૃતિવાદ હ્યુગો ધ ગ્રીસ નામના વૈજ્ઞાનિકે ઇવનિંગ પ્રાઇમ રોઝ હ્યુગો ધ ગ્રીસે ઇવનિંગ પ્રાઇમ રોઝ નામની વનસ્પતિ પર પ્રયોગ કરીને વિકૃતિવાદ આપ્યો। વિકૃતિવાદ આપ્યો ચાલો મિત્રો હ્યુગો ધ ગ્રીસ નો જે વિકૃતિવાદ છે તે 20મી સદી અથવા તો લેમાર્ક અને ડાર્વિન જે છે એની સાપેક્ષે આધુનિક અથવા તો નવા સમયનો વાત છે। સમજીએ હવે આના મેઇન પોઈન્ટ સમજીએ શું છે સાહેબે શું કીધું છે હ્યુગો ધ ગ્રીસે શું કીધું છે કે સજીવોમાં એકાએક મિત્રો એકાએક વિકૃતિ સર્જાય છે જેથી નવા લક્ષણો અને કાળક્રમે નવી જાતિ અસ્તિત્વમાં આવે છે મિત્રો આ જે વિકૃતિવાદ જે છે ને તે સાચો વાદ છે। કઈ બાબતે ઉદ્વિકાસ ની બાબતે અથવા તો તે સાચી રીતે આપણને ઉદ્વિકાસ થયો છે તે બાબતે તે સાચો છે સાચી રીતે સમજાયો છે। ચાલો હવે આ વાતની અંદર અમુક બે ચાર વસ્તુ એવી છે કે જે સર્વમાન્ય અથવા તો સ્વીકૃત નથી બાકી પરફેક્ટ છે। કઈ બાબત સ્વીકૃત નથી તો કે અસ્વીકૃત બાબત આ જે વાત છે એની પહેલી બાબત એવી છે મિત્રો કે સાહેબે એવું કીધું કે સજીવોમાં એકાએક વિકૃતિ સર્જાય છે તો આ જે બાબત છે આ બાબત સ્વીકૃત નથી ખોટી છે કેમ કે સજીવોમાં વિકૃતિ ઘણા લાંબા સમયે સર્જાય છે એકાએક માં સર્જાય મીન્સ કે આજે મનુષ્ય છે તો એની આવનારી પેઢીમાં કઈ સિંગડા નથી ઉગી જવાના તે નવી જાતિમાં કન્વર્ટ થવાનું નો ડાઉટ થશે પણ લાંબા સમય સુધી થશે। તો સાહેબનો વાત 100% સાચો છે કે સજીવોમાં વિકૃતિ સર્જાય છે અને નવા લક્ષણો અથવા તો જાતિઓ વિકસે છે અને આ જ નવા લક્ષણો એની આવનારી સંતતિમાં આવે છે પણ સાહેબે કીધું છે કે એકાએક સર્જાય છે આ જે એકાએક શબ્દ છે મિત્રો તે અસ્વીકૃત બાબત છે એકાએક સર્જાતી નથી એટલે સાહેબે છે મિત્રો એક શબ્દ આપેલો છે સોલ્ટેશન। હવે હું તમને યાદ કરાવી દઉં કે ચેતાતંત્ર જ્યારે આપણે ભણતા હોય ત્યારે મજ્જિત અને અમજ્જિત ચેતા હોય જેમાં મજ્જિત ચેતા હોય જેમાં ઊર્મિ વેગનું વહન ખૂબ જ ઝડપથી થાય અને મજ્જિત ચેતામાં થતું ઊર્મિ વેગનું વહન જેને આપણે કુદકામી વહન કહેતા ઝડપથી થતું વહન કહેતા અને એને ઇંગ્લિશમાં સોલ્ટેટરી કન્ડક્શન કહેવાય સોલ્ટેટરી ઝડપથી થતું
તો ધ વેડિસ સાહેબે વિકૃતિને અથવા તો આ જે ઉદ્વિકાસની પ્રક્રિયા છે એને એક સોલ્ટે કરી મીન્સ કે ઝડપથી થતી પ્રક્રિયા તરીકે વ્યાખ્યાયિત કરી સોલ્ટેકલી પ્રોસિજર એટલે કે ઝડપથી થતી પ્રક્રિયા તરીકે તેઓએ વ્યાખ્યાયિત કરી પરંતુ તે સર્વમાન્ય સ્વીકૃત નથી અથવા તો ખોટું છે સાયન્ટિફિકલી શક્ય નથી આજે ઉદ્વિકાસને અનુલક્ષીને થતી જે પણ વિકૃતિઓ છે તે સજીવની અંદર એકાએક નથી આવતી બાકી બધે જ સાચા છે આ વાદ આખો સાચો છે પણ એક શબ્દ વાદની અંદર આ જે શબ્દ છે ને તે ખોટો છે હવે ડાર્વિન સાહેબ જે છે ડાર્વિન સાહેબ એનો જે આખે આખો વાદ છે આપણે તો જસ્ટ એના જે પાંચ મુદ્દા હતા એ આપણે જોયા પણ એનો જે આખો વાદ છે એને અને આને કમ્પેર કરીએ તો ડાર્વિન સાહેબ છે ને ડાર્વિન સાહેબ અને ધ ગ્રીસ ડાર્વિન સાહેબના મત મુજબ ભિન્નતા ભિન્નતા અથવા તો હું કહીશ વિકૃતિ શબ્દ કારણ કે વિકૃતિ શબ્દ એને ઉપયોગ નતો લીધો એને બી ભિન્નતા લીધો હતો પણ આપણે બંને સમજવું છે બંને શબ્દ ભિન્નતા નાની હોય છે નાની હોય છે એટલે કે સજીવોની અંદર જે વિકૃતિ આવે છે અથવા જે ભિન્નતા આવે છે કે જે નવા લક્ષણો આવે છે તે નાના હોય છે મીન્સ કે ડ્રાસ્ટિક ચેન્જીસ નથી આવતા જ્યારે ધ વ્રિસ સાહેબના મત મુજબ ભિન્નતા અથવા તો વિકૃતિ ખૂબ જ મોટી હોય છે એટલે દેશી ભાષામાં મિત્રો હું કહું તો ધ વ્રિસ સાહેબ એવું કીધું કે એક વસ્તીમાં સજીવ છે તો એની અંદર થોડાક સમયમાં બહુ મોટી વિકૃતિ આવશે અને તાત્કાલિક તે નવી જાત તરીકે ઓળખાશે એવું શ્રીમાન ધ વ્રિસે કહ્યું જ્યારે ડાર્વિન સાહેબ એવું કીધું કે એક વસ્તીમાં જે પણ સજીવ છે એમાં નો ડાઉટ ભિન્નતા કે વિકૃતિ આવશે પણ એ નાની હશે એટલો બધો ડ્રાસ્ટિક ચેન્જ નહીં થઈ જાય કે તાત્કાલિક તે નવી જાતિ તરીકે ઓળખાય હવે તમને નવી જાતિ કઈ જાતિ તો ખબર જ છે કે જાતિ અલગ થઈ ગઈ એનો મીનિંગ શું કે એ લોકો પ્રજનન કરે ને સંતતિ ઉત્પન્ન કરી શકે આ એની પરફેક્ટ વ્યાખ્યા છે તો સાહેબે એવું કીધું ડાર્વિન સાહેબે કે નો ડાઉટ જે ભિન્નતા વિકૃતિ આવે છે એ નાની હોય છે એટલે કે ડ્રાસ્ટિક એટલો બધો કોઈ ચેન્જીસ થતો નથી જ્યારે આ સાહેબના મત મુજબ ભિન્નતા અથવા તો વિકૃતિ ખૂબ જ મોટી હોય છે ડ્રાસ્ટિક ચેન્જ થાય છે ડાર્વિન સાહેબના મત મુજબ જે વિકૃતિ છે ને વિકૃતિ તે દિશા સૂચક હોય છે દિશા સૂચક નહીં પરંતુ દિશા યુક્ત હોય છે જ્યારે દ વ્રિસ સાહેબના મત મુજબ વિકૃતિ દિશા વિહીન હોય છે વિકૃતિ દિશા વિહીન હોય છે શું છે તો વિકૃતિ દિશાયુક્ત એટલે વિકૃતિ કઈ બાજુ થશે એની આપણને પહેલેથી જ ખબર પડી જાય એને દિશાયુક્ત કહેવાય અને વિકૃતિ કઈ દિશામાં થશે એની ખબર ન હોય તો એને દિશાવિહીન કહેવાય કે આજે કોઈ પણ સજીવની વસ્તી ધારો કે મનુષ્યની વસ્તી છે અને એમાં કોઈ પર્યાવરણીય પરિબળમાં ફેરફાર થાય ધારો કે તાપમાન વધે તો શું આપણે 100% એવું કહી શકીએ કે આપણે અંદર જે પણ ચેન્જીસ આવશે તાપમાન વધતા તે આવા જ આવશે તો આપણે એને દિશાયુક્ત કહી શકીએ પણ હકીકતે જેને કહેવાય કે સજીવોની અંદર પર્યાવરણીય પરિબળોના લીધે આવતી ઉદ્વિકાસીય પ્રકારની જે વિકૃતિ છે તે દિશાયુક્ત હોતી નથી દિશાવિહીન હોય છે તો આ કિસ્સામાં દ વ્રિસ સાચા છે ત્રીજો કમ્પેરિઝન આપણે કરીએ કે ડાર્વિનના મત મુજબ ઉદ્વિકાસ એ ધીમી પ્રક્રિયા છે જ્યારે યુગો દ વ્રિસના મત મુજબ ઉદ્વિકાસ ઝડપી પ્રક્રિયા છે આટલો ડિફરન્સ છે તો સાચું શું છે આપણે ખ્યાલ છે કે ઉદ્વિકાસ જે છે તે ઝડપી પ્રક્રિયા નથી ધીમી જ પ્રક્રિયા છે તો તમે જોઈ શકો કે યુગોધર ગ્રીસનો વિકૃતિવાદ યુનિક પ્રાઇમ લોસ ઉપર એમનું કાર્ય આધુનિકવાદ
વાતનો મુદ્દો છે કે સજીવોની અંદર એક એક વિકૃતિ સર્જાય છે, નવા લક્ષણો અથવા તો ભિન્નતા આવે છે અને તે તેના વારસામાં ઉતરે છે. આમ નવો સજીવ નવા લક્ષણ વાળો બને છે, જે કાળક્રમે નવી જાતિ તરીકે ઓળખાય છે. આવી રીતે સજીવ વિકાસ પામે છે. પરંતુ તેઓનું જે મત છે, તેઓનું મંતવ્ય છે કે એકાએક મીન્સ કે સોલ્ટેટરી પ્રોસેસ છે, એકાએક વિકૃતિ સર્જાય છે, તો આ બાબત ખોટી છે. એકાએક વિકૃતિ સર્જાતી નથી. ડાર્વિન ની કમ્પેરિઝન કરીએ તો ડાર્વિન ના મત મુજબ ભિન્નતા નાની હોય છે, સાહેબના મત મુજબ વિકૃતિ મોટી હોય છે. વિકૃતિ દિશાયુક્ત હોય છે, દવિસ દિશાવિહીન, ઉદ્વિકાસ તેવી પ્રક્રિયા છે. હવે આપણે હકીકતમાં ચોથો વાદ આપણે જોઈએ. ચોથો અત્યંત આધુનિક વાદ કે જે વિકૃતિ થઈ છે કે નથી થઈ, એટલે કે સજીવોની અંદર ચેન્જીસ થયા છે જનીનોમાં કે નથી થયા, તે આપણને પરફેક્ટલી કહી શકતો એક વાત કે જે ગાણિતિક પ્રકારનો છે. તો આપણે એના વિશે બેઝિક માહિતી લઈએ શું છે. તો ચોથો વાત સમજાવું.
આપણે જે વાત તો ભણવાની સ્ટાર્ટ જ નથી કરેલી, પણ એક નાની વસ્તુ સમજવી છે આપણે. જો સામાન્ય રીતે શું થાય, ધારો કે આ એક વસ્તી છે, આ એક વસ્તી છે, એની અંદર આ એક સજીવ છે, આઠ સજીવ છે, આઠ. જોજો હવે હું ઊંચાઈનું જનીન બંધારણ દોરું છું. ધારો કે આ કેપિટલ ટી, કેપિટલ ટી છે, કેપિટલ ટી સ્મોલ ટી, કેપિટલ ટી સ્મોલ ટી, સ્મોલ ટી સ્મોલ ટી, કેપિટલ ટી સ્મોલ ટી, સ્મોલ ટી સ્મોલ ટી, આવી રીતનું એનું જનીન બંધારણ છે. અચ્છા, તમને આજે પ્રચ્છન્ન અને પ્રભાવી જનીનો વિશે પણ સમજાવવું પડશે. મિત્રો, તમને ધોરણ 10 ની અંદર આવતા વટાણાના જે પ્રયોગો છે તે કદાચ યાદ હશે કે વટાણાના પ્રયોગની અંદર જે વટાણાની અંદર આવી રીતનું જનીન બંધારણ હતું તે બધા ઊંચા છોડ થતા, આવી રીતનું જનીન બંધારણ હતું તે નીચા છોડ થતા. અહીંયા જે કેપિટલ ટી જનીન છે ને પ્રભાવી જનીન છે, અને એની અસર છે વધુ છોડની ઊંચાઈ આવતી. જ્યારે સ્મોલ ટી જનીન છે એને પ્રચ્છન્ન જનીન કહેવાય, કે જે નીચાઈ માટે જવાબદાર હોય છે. પરંતુ જ્યારે જનીનની અંદર કેપિટલ ટી અને સ્મોલ ટી બંને જનીનો ભેગા હોય કોઈ સજીવમાં, તો પ્રભાવી જનીન આપણે એટલા માટે કહીએ છીએ કે આ જનીન પોતાની અસર દાખવે. આ તો સિમ્પલ છે કે આ છોડ તો ઊંચો જ થવાનો છે, કારણ કે બંને જનીનો ઊંચા છે, તમે સમજી શકો સાધારણ રીતે. આ છોડ નીચો થવાનો છે. પરંતુ જ્યારે છોડની અંદર કેપિટલ ટી અને સ્મોલ ટી હોય છે, તો એવા કિસ્સામાં જે જનીન પોતાની અસર રજૂ કરે એને પ્રભાવી જનીન કહેવાય. તો ઊંચાઈ વાળું જે જનીન છે ને પોતાની અસર રજૂ કરે છે, એટલે એને પ્રભાવી જનીન કહીએ છીએ. જો તો આ છે સજીવ. હવે તમે મને કહો કે આ જે સજીવ છે એની અંદર કેપિટલ ટી જનીન, કેપિટલ ટી જનીન છે, એની ટકાવારી કેટલી થાય, એની ટકાવારી કેટલી થાય? તો તમારે ગણવાના ટોટલ જનીન કેટલા, 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16, ટોટલ 16 જનીન છે. એમાંથી કેપિટલ ટી કેટલા, 1 2 3 4 5 6 7 અને 8, એટલે કે 50% જનીનો વસ્તીની અંદર કેપિટલ ટી છે. તો સ્મોલ ટી જનીનની ટકાવારી કેટલી થાય, આટલી થાય, તમે ગણી શકો 1 2 3 4 5 6 7 8. રેડી? ટોટલ કેટલા થયા, 100%. જોજો મિત્રો, ટોટલ 100% થયા. ઊંચાઈ માટેના જે જનીનો છે કેપિટલ ટી અને સ્મોલ ટી, એના ટોટલ પર્સન્ટેજ 100% થયા. હવે આ લોકોની જે સંતતિ છે એ ધારો કે આવી છે, ધારો કે આવી છે. હવે એની અંદર જો હું ગણું મિત્રો, તો હવે કેપિટલ ટી કેટલા થાય જોઈએ, 1 2 3 4 5 6 7 8 9 ને 10, અને આ કેટલા થાય સ્મોલ ટી, 1 2 3 4 5 6 6. હવે પર્સન્ટેજ એના ચેન્જીસ થઈ જાય. દસ ના છેદમાં 16 કેટલા થાય ગણીએ આપણે, 10 ના છેદમાં 16 કેટલા થાય, 0.62 થાય, 0.62, એટલે કે આ થશે નિયર અબાઉટ 0.38, એટલે કે આ થાય 62%, અને આ થાય 38%. એટલે ટોટલ તો કેટલો થયો, 100 થાય. ટોટલ તો 100 થાય, આ તો સાદું મેથ છે 5માં ધોરણ. બસ મેં જે તમને આ કીધું કે ટોટલ એક જ થાય અથવા ટોટલ 100% થાય, આ વસ્તુ મગજમાં રાખજો. એટલે આવનારા સેશનની અંદર હાર્ડિંગ ઇન્વર્ટનો સિદ્ધાંત આપણે સ્ટાર્ટ કરશું, એટલે તમને વધુ ખ્યાલ